મારું નામ જયસિંહભાઈ પરબતભાઈ સોલંકી. સિંહભાઈ શું થયું હતું? હું ગાડી નીચે પાર્ક કરી અને મારા ઢોરને દોવા ગયો હતો. દોતા દોતા મને અવાજ આવ્યો એટલે હું રોડ ઉપર જોવા આવ્યો તો ગાડી ગટરમાં પડી હતી અને મારી ગાડી જે પાર્ક કરેલી હતી એ 30 ફૂટ દૂર પડેલી હતી અને બધા બંગાર હાલતની અંદર પડેલી હતી અને ચારે ને મેં જોયું તો ગાડીમાં ભાઈ અંદર લમાતી ગટરમાં ને એમાંથી મેં એને લોક ખોલી બાવડું ખોલી અને ચારે ને બહાર કાઢ્યા. ચાર છોકરા જ હતા. આમ મૂંઢમાર જેવું લાગેલું હતું પણ ત્રણ જણા એને આપ્યો બહાર નીકળી ગયા. એકને મદદ કરવી પડી બહાર કાઢવામાં. એકસો આઠ બોલાવી હતી. તમારી ગાડી ક્યાં હતી? મારી ગાડી મારા છીંડા ઉપર પાર્ક કરેલી હતી. એને એવું કે ત્યાંથી ગાડીને ફેંકી અને 30 ફૂટ ઘા કરી એટલે એટલી સ્પીડમાં આ લોકો હતા. એને મેં પૂછ્યું તો કે મારું ટેરિંગ લોક થયેલું હતું એવો મને જવાબ આપ્યો. એને મારી ગાડી અહીંયા પાર્ક કરેલી હતી. આ ગાડી ના જો સાહેબ શીલા દેખાય એ રીતે આ ગાડી છે ગટરમાં ઉતરી ના. એને ત્યાંથી કાબુ ગુમાવ્યો સાહેબ. હું તો ઢોર દોતો હતો પણ અવાજ આવ્યો એટલે હું બહાર આવ્યો એટલે મને ખ્યાલ પડ્યો. અને અહીંયાથી ના એ તો મેં હું તો ઢોર દોતો હતો એટલે એક મેં કંઈ જોયું નહોતું. મેં એને પીછું હતું કે કંઈ સામે ભાઈ વાહન નહોતું પણ મારું ટેરિંગ લોક થયેલું હતું એમ બતાવ્યું. અહીંયાથી એને ગાડીને કાબુ ગુમાવ્યો. હા અને તમારી ગાડી અહીંયા પાસ કરી ત્યાં ઉડાડી અને ત્યાં ઉડાડી. અચ્છા, તો તમારી ગાડી ત્યાં પડી ત્યાં એટલે દૂર ગયા કરી? એટલે દૂર 30 ફૂટ અંદાજે 35 35 35 ફૂટ જેટલું ગયા કરી. એવું લાગે. હા, સામે ભટકાઈને પલટી મારી લાગે એવું દેખાય એમ. ઓકે, એ લોકો ક્યાંના હતા કે ખબર પડી? મેં એને પૂછવામાં આવ્યું કે ભાઈ તમે ક્યાંના છો? તો કે અમે અમદાવાદના છે. મેં તો ક્યાં જઈ રહ્યા છે? તો કે અમે દીવ જઈ રહ્યા છે. અને એને બતાવ્યું તો કે તમે મેં કોલા નિંદરમાં છું કે? તો કે નહીં, અમે નિંદરમાં તો અમે નાઇટ સોમનાથમાં કરીએ એમ મને બતાવ્યું. જો એ ભાઈ જાય. હા ભાઈ જાય જાય. હા બોલો. કોઈને વધુ લાગેલું નહીં? મેં 3 જણા છે ને મેં એનો બહાર ડોર ખોલ્યો તો ડોર ખુલી ગયું એટલે 3 જણા નીચેથીની રીતે બહાર નીકળી ગયા. અને એક ભાઈને કંઈક કહેતો હતો, મેં કહું ભાઈ મદદ કરું તને બહાર કાઢવામાં. તો કે નહીં, હું નીકળી જાય એટલે કોણ ચલાવતું? સર, એ જાણવું છે. હા, શું થયું હતું? એચનું અમે જતા હતા, આગળ રિક્ષા હતી. અમદાવાદથી આવીએ છીએ અને દ્વારકા ગયા હતા, પછી સોમનાથ ગયા, સોમનાથથી દીવ જતા હતા અને ત્યારે આવું બન્યું. એટલે આગળ રિક્ષા હતી ને બાજુમાં ટ્રક જતી હતી અને 70-80 સ્પીડ હશે. અમે ઓવરટેક કરવા ગયા પછી બેલેન્સ જતું રહ્યું. થોડું બેલેન્સમાં શું થયું, પ્રોબ્લેમ થયો, પછી નીચે ઘૂસી ગયું. અંદર કેટલા ફૂટ, મતલબ કેટલા લોકો આપ અંદર સવાર હતા? 4 લોકો. 4 લોકો. કોને કોને વાગ્યું છે? બધાને થોડું ડેમેજ થઈ ગયું. હોસ્પિટલે કોઈ દાખલ કરવાની ફરજ પડી છે? ના, હોસ્પિટલ ડ્રેસિંગ ને બધું નોર્મલ, બધું ઇન્જેક્શન બધું લઈ દીધું.